गुड मॉर्निंग फ्रेंड्स, आज आप पेपर सॉल्यूशन करीशू एमसीक्यू। सिलेक्ट द करेक्ट अरेन्जमेंट टू मेक मीनिंगफुल सेंटेन्सेस। मतलब कि आपेला जे वाक्य नीचे जे आपेलू छे वाक्य रचना एने क्रम में गोठवो। मिस्टर व्हाइट हैज डिमांडेड। फ्रेंड्स, अहींया पाठना यूनिटना ज वाक्य मुकाशे अने एटले पूरेपूरा मार्क्स आपणे मळी जायो छे। तो मिसिस व्हाइट हैड क्लीन डिमांडेड एज सी वॉन्टेड बेक द मंकी स्पो टू मेक अ विश टू ब्रिंग हर सन। तो अहीं केवी रीते स्टार्ट थशे? तो मिसिस व्हाइट करता मोटे भागे करता थी वाक्यनी शुरुआत थती होय, बराबर। एटले पहेलुं छे करता, मिसिस व्हाइट हैड डिमांडेड। चलो हवे आपणे वाक्य प्रश्न पूछो, शू डिमांड करी? ध मंकी स्पो, मंकी स्पो पांदराना पंजानी। हवे आपणे केम? तो एस सी वॉन्टेड એ ઈચ્છતી હતી, ટુ મેક અ વિશ, ઈચ્છા કઈ? ટુ બ્રિંગ હર સન બેક। તો મિસિસ વ્હાઇટ હેડ ડિમાન્ડેડ ધ મંકી સ્પો, એટલે પહેલું અને ચોથું, બરાબર। એટલે કયું આવી જાય ફ્રેન્ડ? અહીંયા મળી જાય છે। શું એણે ઈચ્છા કરી? મંકી સ્પો। એસ એટલે બીજું, શી વોન્ટેડ ટુ મેક અ વિશ એટલે પાંચમું, ટુ બ્રિંગ હર સન બેક એટલે છઠ્ઠું, એટલે કયો ઓપ્શન આવશે? બી આવશે। હવે ફ્રેન્ડ્સ, આ બીજું જે છે એ આપણા યુનિટમાં નથી, કોર્સમાં નથી, એટલે આપણે નહીં લઈએ। એન એમનિશિપેશન સી પ્રિપેર્ડ, નહીં આ પણ નથી, એટલે બે અને ત્રણ આપણા કોર્સમાં નથી, એટલે આપણે નહીં જોઈએ। આગળ, સિલેક્ટ ધ કરેક્ટ ક્વેશ્ચન ટુ ગેટ ધ અન્ડરલાઇન્ડ વર્ડ ઓર ફ્રેઝિસ એઝ આન્સર। કે નીચે આપેલા પ્રશ્નો તમે સિલેક્ટ કરો, અન્ડરલાઇન કરેલા લીટી દોરેલા શબ્દને જવાબ તરીકે મેળવવાના। ધ પોલીસ કોટ ધ થીફ નિયર ધ હોટેલ યસ્ટરડે। તો ફ્રેન્ડ, નિયર ધ હોટેલ એટલે સ્થળ છે, બરાબર। તો સ્થળ જાણવું હોય તો આપણે શાનાથી પ્રશ્ન કરીએ? વેરથી કરીએ ને, સ્થળ જાણવા માટે આપણે વેરથી પ્રશ્ન પૂછીએ, બરાબર। એટલે કયો ઓપ્શન આવશે? તો વેરવાળા કેટલા છે તે જોઈ લેવાનું। તો વેરવાળું એક જ છે એટલે એ જ આવવાનું, બરાબર ને। પણ માની લો કે વેરવાળા બે ત્રણ હોતે તો આપણે શું જોતે? કોટ એ ભૂતકાળ છે એટલે ડીડ આવવું જોઈએ અને મૂળ રૂપ આવવું જોઈએ। એટલે વેર ડીડ ધ પોલીસ કેચ ધ થીફ યસ્ટરડે? ધ ડૉક્ટર એડવાઇઝ ધ પેશન્ટ ટુ ટેક રેસ્ટ ફોર 3 ડેઝ। ધ ડૉક્ટર, ડૉક્ટર એ કરતા છે, બરાબર ને। એટલે અહીંયા કરતા તમને આપેલું છે, કરતાને આપણે જવાબ તરીકે મેળવવાનું છે, બરાબર છે। તો કરતાને જવાબ તરીકે મેળવવાનું હોય એટલે આપણે હુથી પ્રશ્ન પૂછીએ, એટલે કયો ઓપ્શન આવશે અહીંયા? હુ એડવાઇઝ, એક જ હુથી છે એટલે બી આવશે। તો હુ એડવાઇઝ ધ પેશન્ટ, હુ એડવાઇઝ ધ પેશન્ટ ટુ ટેક રેસ્ટ ફોર 3 ડેઝ? આગળ જોઈએ, ધ ટીચર ઇન્સ્ટ્રક્ટેડ ધ સ્ટુડન્ટ્સ ટુ પ્રિપેર અ પ્રોજેક્ટ ઓન સોલાર એનર્જી। કે ટીચરે વિદ્યાર્થીઓને સોલાર એનર્જી ઉપર પ્રોજેક્ટ બનાવવાની કહ્યું, તો શના ઉપર, કર્મ છે એટલે વોટ, તો વોટથી એક જ છે આપેલું, એટલે વોટ ડીડ ધ ટીચર ઇન્સ્ટ્રક્ટ ધ સ્ટુડન્ટ, શું આવશે? બી। સિલેક્ટ ધ કરેક્ટ સેન્ટન્સીસ। તો અહીંયા ફ્રેન્ડ્સ, વાક્ય રચનાને આધારે આપણે નક્કી કરવાનું છે। તો બી સેટિસ્ફાઈડ વિથ વોટ એવર યુ હેવ, બી સેટિસ્ફાઈ વિથ વોટ એવર યુ હેવ, બી સેટિસ્ફાઈડ વિથ વિચ એવર યુ હેવ, બી સેટિસ્ફાઈડ વિથ વેન એવર યુ હેવ। મતલબ અહીંયા અર્થ શું થશે? કે તમારી પાસે જે છે એનાથી સંતોષ માનો, ને આજ્ઞાર્થ વાક્ય છે, જે છે, જે છે એટલે વોટ એવર। તો બી સેટિસ્ફાઈડ, સેટિસ્ફાઈડ ઈડી છે એટલે નહીં આવશે, કારણ કે હંમેશા આજ્ઞાર્થ વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ આવે, એટલે બી સેટિસ્ફાઈડ વિથ વોટ એવર યુ હેવ, કે તમારી પાસે જે છે એનો આનંદ માણો। ધ મિલ્ક ઇઝ ટુ હોટ ફોર મી ટુ ડ્રિંક, ટુ વાળી વાક્ય રચના, ધ મિલ્ક ઇઝ ટુ હોટ ફોર મી ટુ ડ્રિંક, ધ મિલ્ક ઇઝ ટુ હોટ ફોર મી ટુ ડ્રિંક, ધ મિલ્ક ઇઝ ટુ હોટ ફોર મી ટુ ડ્રિંક, બરાબર। તો ફ્રેન્ડ્સ, કયું સાચું છે? ધ મિલ્ક ઇઝ ટુ હોટ, ટુ પછી એડજેક્ટિવ આવ્યું, ફોર મી
टू ड्रिंक क्रियापदनું મૂળ રૂપ જ આવે બરાબર ને પહેલામાં ભૂલ કઈ છે TO2 છે બરાબર બીજામાં ભૂલ કઈ કશું નથી ત્રીજામાં કઈ ભૂલ છે ટુ ડ્રિંક આપેલું છે આખું સાચું પણ છેલ્લે ડ્રિંક આપ્યું છે અને અહીંયા ટુ ની ભૂલ છે બરાબર ચલો આગળ જોઈએ અમદાવાદ ડિગ્રીનું વાક્ય અને કમ્પેરેટિવ ડિગ્રી ધેન છે બધામાં અમદાવાદ ઇઝ બિગર ધેન THEN ધેન નહીં આવે એટલે એ ખોટું અમદાવાદ ઇઝ બિગેસ્ટ અહીંયા શું આપેલું છે બિગેસ્ટ EST આપેલ છે સુપરલેટિવ ડિગ્રી કમ્પેરેટિવમાં સુપરલેટિવ નહીં આવે અમદાવાદ ઇઝ બિગર ધેન મેની અધર સિટીઝ ઓફ ઇન્ડિયા અમદાવાદ ઇઝ બિગ ધેન મેની અધર સિટીઝ ઓફ ઇન્ડિયા તો આ સી અને ડીમાંથી કયું સાચું છે સી સાચું છે કારણ કે બિગર ધેન આવે બિગ નહીં આવે બિગ એ તો પોઝિટિવમાં આવે એટલે સાચું સી ધ મેન ઇન વિચ હાઉસ વી લીવ ઇઝ અ ટેલર ધ મેન ઇન હુમ હાઉસ વી લીવ ઇઝ અ ટેલર ધ મેન ઇન વોટ હાઉસ વી લીવ ઇઝ અ ટેલર ધ મેન ઇન હુઝ હાઉસ વી લીવ ઇઝ અ ટેલર મતલબ જે માણસના ઘરમાં અમે રહીએ છીએ તે ટેલર છે તો માણસ છે એટલે વિચ નહીં આવે કે જેનો જેની એના ઘરમાં સંબંધ બતાવે સંબંધ બતાવવા માટે શું આવશે હુઝ એટલે કયું સાચું ડી સિલેક્ટ ધ ટાઇટલ ઓફ ધ રીડ હવે ફ્રેન્ડ્સ અહીંયા પણ પૂરા માર્ક્સ મળે કારણ કે આપણને વાક્ય આપેલું છે લીટી આપેલી છે એના આધારે આપણે એ પાઠ કયો છે તે નક્કી કરવાનો 11મો નથી તમને કારણ કે આ પાઠ 9મા પાઠનું છે એટલે નહીં આવે ધ સાઉન્ડ ઓફ નોકિંગ સ્ટોપ એટ વન્સ દો ઇટ ઇકોઝ કુડ બી કયા પાઠ છે મંકીઝ પો સી વોટ કાઇન્ડ ઓફ ડીલ ડીડ યુ મેક આઈ કિડ આઈ આસ્ક કયો યુનિટ છે અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની ગેટ અ ફિશ ટેન્ક એન્ડ વોચ ધ ફિશ સ્વિમ એરાઉન્ડ લિંગ્વિડલી કયો પાઠ છે ફ્રેન્ડ્સ અહીંયા જુઓ બે છે ઓપ્શન આપણને એવું લાગે કે આ મેનેજ યોર સ્ટ્રેસ સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ આ બેમાંથી એ અને બી તો ફ્રેન્ડ્સ અહીંયા શું આપેલ છે એક્સરસાઇઝ આપેલી છે બરાબર ને શું આપ્યું છે અહીંયા એક્સરસાઇઝ છે એટલે કયાનું આધારિત વાક્ય છે ફ્રેન્ડ્સ આ બે યુનિટમાં ખાસ તમે ગૂંચવાશો કારણ કે મેનેજર સ્ટ્રેસમાં પણ આવું આવી શકે અને આમાં પણ અહીંયા એક્સરસાઇઝ બતાવી છે કે તમે ફિશ ટેન્ક લો એટલે તમને યાદ રહેવું જોઈએ કે કયો છે આ ડી ફ્રેન્ડ્સ આ ચોથા યુનિટમાંથી એક વાક્ય પૂછાઈને પૂછાય જ મોટે ભાગે જનરલી ચલો આગળ સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ આન્સર વિચ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ટુ ઇન્સ્ટોલ લવ તો લવને ઇન્સ્ટોલ કરવાનું પહેલું સ્ટેપ કયું છે ટુ ઓપન યોર હાર્ટ ટુ ઇરેઝ પાસ્ટ હર્ટ ટુ ઇન્વોક ફર્ગિવનેસ ટુ ડિલીટ સેલ્ફ ક્રિટિક કયું છે ફ્રેન્ડ્સ પહેલું તો શું કરવું પડશે હાર્ટને ઓપન કરવું પડશે એટલે કયો ઓપ્શન આવશે એ વોટ આર ઓલ ક્લોઝલી ઇન્ટરલિંક્ડ એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર કે કયું હંમેશા સાથે રહે છે અને એકબીજા જોડે જોડાયેલું છે અને કાર્ય કરે છે માઇન્ડ આઈ એન્ડ બોડી માઇન્ડ ટંગ એન્ડ બોડી માઇન્ડ હાર્ટ એન્ડ બોડી માઇન્ડ ઇમોશન્સ એન્ડ બોડી તો આપણું સ્ટ્રેસ કંટ્રોલમાં કે માઇન્ડ ઇમોશન્સ એન્ડ બોડી ઓલવેઝ ઇન્ટરલિંક ટુ ઈચ અધર એટલે કયો ઓપ્શન આવશે ડી આ સર્જન ટ્રુથ તમને નથી વોટ વુડ જે કૃષ્ણમૂર્તિ ઇઝ ટુ ડિસ્કસ વિથ અસ આ પણ નથી એટલે આ બે નથી કોર્સની બહારનું છે આગળ એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ રીડ ધ સ્ટેન્ઝા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન કે નીચેનો સ્ટેન્ઝા વાંચી પ્રશ્નોના જવાબ આપો તો પહેલી કવિતા છે એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ એન્ડ ધ મેલો હ્યુઝ પેઇન્ટ હર ચીક્સ વિથ ફેરલી ફિંગર્સ વાઇલ ઓવર ધ રિલ્સ એન્ડ ધ સન કિસ્ડ હિલ ધ લવ લાઇટ જેન્ટલી લિંગર્સ ચલો હુ કિસ ધ હિલ મોર્નિંગ ડ્યુ સન રિલ્સ કે મેલો હ્યુઝ શું આવશે ફ્રેન્ડ્સ ધ સન કિસ ધ મોર્નિંગ હિલ્સ વોટ ઇઝ મીન બાય ધ લવ લાઇટ લિંગર્સ ફ્રેન્ડ્સ આ પ્રશ્ન ઘણીવાર પૂછાય છે કે ધ લવ લાઇટ જેન્ટલ લિંગર્સ એનો અર્થ શું થાય બરાબર તો ફ્રેન્ડ્સ એનો અર્થ જોઈએ આપણે ઇટ ઇઝ મેલ્ટ વિથ ડ્યુ કે ડ્યુ એટલે ઝાકળ સાથે ઓગળી જાય ઇટ સ્ટેઝ દેર ફોર એવર કાયમ માટે રહે ઇટ કેન નોટ ગો અવે ઇઝીલી એ સહેલાઈથી નહીં જાય ઇટ ડિસએપિયર એ અદૃશ્ય થઈ જાય શું થશે એનો અર્થ
ઇટ કેન નોટ ગો અવે ઇઝીલી, એ સહેલાઈથી જતું નથી. ફ્રેન્ડ્સ યાદ રાખજો આ. વોટ આર હર ચીક્સ પેઇન્ટેડ વિથ, એના ગાલ સનાથી રંગાયેલા છે. વિથ લવ લાઇટ ડેટ લિંગર્સ, હિલ કિસ ધ સન વિથ સોફ્ટ કલર વિથ ધ ફેરી ફિંગર્સ, નન ઓફ ધ એબોવ. તો ફ્રેન્ડ્સ વાક્ય જોઈએ. પેઇન્ટ હર ચીક્સ વિથ ફેરી ફિંગર્સ એટલે શું આવશે? વિથ સોફ્ટ કલર્સ વિથ ફેરી કયો હશે? સી. રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ. નીચેનો પેરેગ્રાફ વાંચી પ્રશ્નોના જવાબ આપો. આફ્ટર રિટર્નિંગ ટુ ઇન્ડિયા, સલીમ ટ્રાય ટુ ગેટ અ જોબ એઝ એન ઓર્નિથોલોજીસ્ટ વિથ ધ ઝુઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા. ફ્રેન્ડ્સ આ સમાથી પૂછાયું છે, લેફિંગમાંથી. બટ વોઝ રિજેક્ટેડ સિન્સ હી ડીડ નોટ હેવ એમએસસી ઓર પીએચડી ડિગ્રી. હી ડિસાઇડેડ ટુ સ્ટડી ફર્ધર ટુ એક્વાયર એલિજિબિલિટી. સલીમ વેન્ટ ટુ જર્મની એન્ડ ગેટ ટ્રેન્ડ અંડર વિથ પ્રોફેસર સ્ટ્રેસમેન એન્ડ એક્નોલેજ ઓર્નિથોલોજીસ્ટ ઇન બર્લિન. આઈ સ્ટડી બર્ડ્સ, હુ એમ આઈ? હું પક્ષીઓનો અભ્યાસ કરું છું. જે પક્ષીઓનો અભ્યાસ કરે તેને કહું શું કહેવાય? ઓર્નિથોલોજીસ્ટ, પ્રોફેસર, ઝુઓલોજીસ્ટ કે આર્કિટેક્ટ? શું કહેવાશે? ઓર્નિથોલોજીસ્ટ, એ ઓપ્શન. વેર ડીડ સલીમ ગેટ ટ્રેન્ડ અંડર પ્રોફેસર સ્ટ્રેસમેન, કે સલીમ અલી પ્રોફેસર સ્ટ્રેસમેનના હાથમાં ક્યાં ટ્રેન થયા? લંડન, ઇન્ડિયા, બાંગ્લાદેશ ઓર જર્મની? શું આવશે? જર્મની. વાય વોઝ સલીમ રિજેક્ટ ફોર અ જોબ એઝ એન ઓર્નિથોલોજીસ્ટ, કે શા માટે સલીમ અલીને ઓર્નિથોલોજીસ્ટ તરીકે રિજેક્ટ કરવામાં આવ્યા? તો હી ડીડ નોટ હેવ એમએસસી ડિગ્રી, હી ડીડ નોટ હેવ પીએચડી ડિગ્રી, હી ડીડ નોટ હેવ ઇનફ એક્સપિરિયન્સ બોથ એ એન્ડ બી. તો કયો ઓપ્શન આવશે ફ્રેન્ડ્સ? ડી. બરાબર ને? એમની પાસે એમએસસી કે પીએચડીની ડિગ્રી નહોતી. આગળ ફ્રેન્ડ્સ આ પણ લેપિંગનો છે, મેં કરાયો નથી પણ જોઈ લઈએ, કારણ કે પેરેગ્રાફમાંથી જવાબ છે એટલે સેલો અનનોન માની લેજો તમે, કારણ કે અનનોન પેસેજ બી એક આવે છે. યસ, ધ એનિમી વોઝ કિલ્ડ વિધાઉટ અ લોસ ઓફ અ લાઈફ ઓર શેડિંગ ઇવન અ સિંગલ ડ્રોપ ઓફ બ્લડ. હી વેન્ટ ઇન મોર્નિંગ ટુ કન્ફેસ હિઝ ઇન ગ્રેટિટ્યુડ ટુ હિઝ ફ્રેન્ડ ને કાઇન્ડ નેબર એન્ડ ટુ આસ્ક હિઝ ફરગીવનેસ એન્ડ વેરી મેન હુ હેડ બીન નોટેડ ફોર નથિંગ બટ ફોર હિઝ વિકેડનેસ બીકેમ ધ ફ્રેન્ડ ઓફ ઓલ. વીચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ટ્રુ? ધ એનિમી વોઝ કિલ્ડ વાયોલેન્ટલી, ધ એનિમી વોઝ કિલ્ડ બાય પાવર, ધ એનિમી વોઝ કિલ્ડ વિધાઉટ શેડિંગ અ ડ્રોપ ઓફ બ્લડ, ધ એનિમી વોઝ કિલ્ડ બાય મિસ્ટર ગ્રીન. કયું વાક્ય સાચું છે? સી, ધ એનિમી વોઝ કિલ્ડ વિધાઉટ ધ લોસ ઓફ સિંગલ ડ્રોપ ઓફ બ્લડ. ચલો, વોટ વોઝ ધ મેન નોન ફોર? પેલો માણસ જાણ શાના માટે જાણીતો હતો? તો ફ્રેન્ડ્સ અહીંયા જ એક વાક્ય આવ્યું, હુ હેડ બીન નોટેડ, નોટેડ એટલે જાણીતો, ફોર નથિંગ બટ વિકેડનેસ એટલે શાના માટે જાણીતો હતો? વિકેડનેસ બી. ચલો હવે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ ટુ ફિટ ઇન ધ બ્લેન્ક્સ, કે યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. ધ ફંક્શન ઓફ એજ્યુકેશન દેર ઇઝ ટુ હેલ્પ યોર ફ્રોમ ચાઇલ્ડહુડ એન્ડ નોટ ટુ એનીબડી. ફ્રેન્ડ્સ પાઠના આધારે પૂછાય છે, આ પાઠ તમને ચાલ્યો નથી, એ નથી કોર્સમાં એટલે આગળ જોઈએ. આપ ડુબેન્ટવાળો બી નથી. મિસ્ટર વ્હાઇટ સર્ચ ખાલી જગ્યા ફોર ધ મંકી સ્પોક ફિયરફુલ ઓફ વોટ વોઝ લાઇકલી ટુ હેપન. તો મિસ્ટર વ્હાઇટ સર્ચ ફોર ધ મંકી સ્પોક ફ્રેન્ટિકલી, જોયફુલી બી નહીં આવે, અમેઝિંગલી બી નહીં આવે, હોપફુલી પણ નહીં આવે. સ્ટ્રાઇક અગેન્સ્ટ ઓલ ખાલી જગ્યા એન્ડ લોઝ ઇન્સ્ટિટ્યૂટ ડેટ કન્ટિન્યુઅસ ધુ ધ સ્લોટર ઓફ પીસ એન્ડ ક્રુઅલ્ટી ઓફ વોર. તો સ્ટ્રાઇક અગેન્સ્ટ ઓલ વિલિંગનેસ ડિસ્ટર્બન્સ પ્રોપેગાન્ડા એન્ડ ઓર્ડિનેન્સ. શું આવશે 32માની અંદર પાઠના આધારે? ઓર્ડિનન્સ. ચલો કેલેમિટીઅસ, અહીંયા
યોગ્ય નિયરેસ્ટ મિનિંગ તમારે આપવાનો છે. કેલેમિટીસ એટલે આફતજનક, તો શું આવશે? પ્રેડિક્ટેબલ, ઓગમેન્ટ, ટ્રેજિક ઓર રિમેન્સ. તો 33માં આવશે ટ્રેજિક, ભયાનક. બેનિંગ, બેનિંગ એટલે રૂડ, કાઇન્ડ, સ્ટાઇલિશ ઓર ડેસ્ટિની. તો 34માં આવશે કાઇન્ડ. ફ્રેન્ડ શબ્દ યાદ રાખજો ખાસ. ડ્રેરી, ડ્રેરી એટલે સ્ટ્રગલિંગ, ફ્રેગમેન્ટ્સ, એવર વાઇડનિંગ ઓર મોનોટોનસ. તેમાં શું આવશે? ડી, કંટાળાજનક, મોનોટોનસ. એટલે કેલેમિટીયસનો અર્થ થાય ભયાનક, બેગિનિંગનો અર્થ થાય બલુ, ડ્રેરીનો અર્થ થાય કંટાળાજનક. આગળ આઈડેન્ટિફાય ધ ફંક્શન એન્ડ યુઝ ઇન ધ સેન્ટેન્સ, કે વાક્યમાં વપરાયેલા ફંક્શન ઓળખો. ઇન સ્પાઇટ ઓફ બિંગ ઇન્ટેલિજન્ટ હી કુડ નોટ ગેટ ડિસ્ટિંક્શન, કે ઇન્ટેલિજન્ટ હોવા છતાં પણ એને ડિસ્ટિંક્શન નહીં મળ્યો. ઇન સ્પાઇટ ઓફ આવે એટલે શું આવે? શોઈંગ કોન્ટ્રાસ્ટ, રિપોર્ટિંગ, મેકિંગ સપોઝિશન ઓર શોઈંગ એબિલિટી. કોન્ટ્રાસ્ટ આવે ને એટલે એ. અંકિત, વેઇટ હિયર, અહીંયા રાહજો, ટીલ મિનલ કોલ્સ યુ. તો શોઈંગ રિઝલ્ટ, ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, કમ્પેરિંગ થિંગ, એક્સપ્રેસિંગ પર્પઝ. અનટિલ અને ટીલ આવે એટલે સમય બતાવે, એટલે શું આવશે? સી, ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. ઇટ માઇટ રેઇન ટુડે. ફ્રેન્ડ્સ, 8-9ના આધારે અમુક વાક્ય પૂછાય છે, ધ્યાન રાખજો. કદાચ આજે વરસાદ પડે, કદાચ વરસાદ પડે શું છે? એક્સપ્રેસિંગ પોસિબિલિટી, શક્યતા દર્શાવીને, એટલે આવશે એક્સપ્રેસિંગ પોસિબિલિટી. ચલો, હાઉ ડેસ, ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન ટુ મેક કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. હવે આપેલા ફંક્શનને, મતલબ અહીંયા વાક્ય આપણે મૂકવાનું છે, ફંક્શન કૌંસમાં આપેલું છે. હાઉ ડેસ, એક્સક્લેમેશન, ઉદ્ગાર. યુ લુક ઓન ધીસ ડ્રેસ, ડુ યુ લુક ઓન ધીસ ડ્રેસ, અબાઉટ ધીસ ડ્રેસ, બ્યુટિફુલ યુ લુક. ફ્રેન્ડ્સ, અહીંયા બહુ સહેલું છે, કારણ કે અહીંયા ફૂલ સ્ટોપ છે, એક્સક્લેમેશનમાં ફૂલ સ્ટોપ નહીં આવે. અહીંયા બંનેમાં ક્વેશ્ચન છે એટલે ક્વેશ્ચન નહીં આવે. એટલે કયું સાચું? ડી. શિલ્પા ડઝ નોટ લાઇક ટુ વોચ ટીવી, સી ડેસ, ઓલ્ટરનેટિવ ચોઈસ, એટલે કે એક અથવા બીજું, એને ટીવી ગમતું નથી. તો સી રીડ્સ આઈધર અ ન્યૂઝપેપર ઓર અ સ્ટોરી બુક, રીડ્સ બોથ, રીડ્સ અ ન્યૂઝપેપર એન્ડ અ સ્ટોરી બુક, રીડ્સ બે. ફ્રેન્ડ્સ, ઓલ્ટરનેટિવ ચોઈસ એટલે આઈધર ઓર, નાઈધર નોર, અથવા તો ઓર. બાજુમાં લખી જ દેજો, એટલે બીજી વાર ફંક્શન પૂછાય તો તમને ખબર પડે કે કયા કયા ઓપ્શન આવે. ઓર, આઈધર ઓર, અથવા તો નઈધર નોર, બરાબર ને? આ ત્રણ આવે એટલે અહીંયા આવશે એ. ઓલ્ટરનેટિવ ચોઈસ આવે એટલે આપણે ત્રણ વસ્તુ યાદ રાખવાની, ઓર, આઈધર ઓર અને નઈધર નોર. અવર ટીચર ડેસ ઇનડાયરેક્ટ નેરેશન, એટલે કે ઇનડાયરેક્ટ સ્પીચ. ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય એટલે અવર ટીચર ટોલ્ડ અસ ધેટ શી વુડ ટીચ અસ મેસેજ રાઇટિંગ ધ ફોલોઈંગ ડે. અવર ટીચર ટોલ્ડ અસ ધેટ શી વિલ ટીચ અસ મેસેજ રાઇટિંગ ટુમોરો. અવર ટીચર ટોલ્ડ અસ ધેટ શી વોઝ ટોટ મેસેજ રાઇટિંગ ધ ફોલોઈંગ ડે. ટોલ્ડ અસ ધેટ શી કેન ટીચ. તો ફ્રેન્ડ્સ, બીજું વાક્ય, પહેલું વાક્ય જ સાચું છે, તો બીજા કેમ ખોટા છે? ભલે બધામાં ટોલ્ડ છે, પણ બીજામાં વિલ આપ્યું છે. ટોલ્ડ આવે એટલે ભૂતકાળ જ આવે. ત્રીજામાં ટોલ્ડ છે પણ વોઝ ટોટ આપ્યું છે, ટીચનું ટોટ થાય, સોરી, વોઝની જોડે ટોટ નહીં આવે. ત્રીજામાં ટોલ્ડ અસ ધેટ શી કેન, સોરી, મૂળ ઉપર રાખ્યું છે, બરાબર ને? એટલે એ પણ સાચું નથી. એટલે સાચું કયું છે? એ. ધ મોર યુ રીડ ધેસ કમ્પેરિંગ, ડબલ કમ્પેરિઝન. તો બીજું એના જેવું જ વાક્ય આવે. ધ ગુડ રિઝલ્ટ યુ ગેટ, ખોટું, કારણ કે એના પછી કમ્પેરેટિવ નથી, ગુડનું બેટર આવવું જોઈએ. બી, ધ બેટર રિઝલ્ટ યુ ગેટ, એ સાચું છે. અને સી, ધ બેસ્ટ રિઝલ્ટ યુ ગેટ, બેસ્ટ નહીં આવે, એટલે કયું સાચું? બી. કેમ બી સાચું? કારણ કે ધ મોર, ધ પછી કમ્પેરેટિવનું રૂપ હોય તો કોમા બીજું વાક્ય, બીજા વાક્યની શરૂઆત પણ ધ અને કમ્પેરેટિવના રૂપથી જ થાય, એટલે સાચું છે બીજું. અવર ફેમિલી ડેશ ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ, ભૂતકાળ દર્શાવવાનો છે. શું દર્શાવવાનું છે ફેન? ભૂતકાળ. ઇઝ લિવિંગ, એ તો ખોટું જ, ભૂતકાળ નથી દર્શાવતું. લિવડ ઇન ધ વિલેજ, હેઝ બીન લિવિંગ ઇન ધ વિલેજ, વિલ હેવ. તો સી પણ નથી સાચું અને ડી પણ નથી સાચું, બરાબર? એટલે કયું સાચું આવશે? ભૂતકાળ દર્શાવવા કે બી આવશે, કારણ કે લિવડ છે. ચલો, સિલેક્ટ ધ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ. હવે ફંક્શનના આધારે રિસ્પોન્સ આપવાનો.
पैसेंजर आई वॉन्ट टू गो टू रेलवे स्टेशन कूड यू गाइड मी प्लीज ड्राइवर डेज गिविंग इंस्ट्रक्शन सूचना आपवानी छे तो ही मस्ट टेक राइट टर्न दे मे टेक राइट टर्न आई शूड टेक राइट टर्न फ्रेंड्स सूचना आए भले तमें एम थाय कि आ नथी फंक्शन पण एक्चुअली आज्ञार्थ वाक्य है तो आज्ञार्थ वाक्य दसमा धोरणमां तमने आवेलू सनाथी शुरुआत थी तो क्रियापति शुरुआत थाय ने એટલે ટેક રાઇટ ટર્ન એન્ડ ગો સ્ટ્રેટ બરાબર ડી આવશે મીના ડુ યુ નો શ્રેયા ઘોષાલ ડિસ્ક્રાઇબિંગ પર્સન તો ડિસ્ક્રાઇબિંગ નો આઈ ડોન્ટ નો યસ સી ઇઝ અ ફેમસ સિંગર ઇન બોલિવૂડ યસ બટ લિટલ નો હર વેરી વેલ શું આવશે એને વર્ણન કરે તો ફેમસ સિંગર ઇન બોલિવૂડ બી આવશે ને પ્રિન્સિપલ વાય આર યુ લેટ તમે શા માટે મોડા આવ્યા રીઝન આપવાનું રીઝન આપે એટલે એઝ બીકોઝ સિન્સ બીકોઝ ઓફ ઓઈંગ ટુ ડ્યુ ટુ આ બધું આવશે ધ ડ્રાઈવર ઇઝ ડ્રાઇવિંગ બીકોઝ ધ બસ વોઝ લેટ બીકોઝ ધ બસ વિલ લેટ બીકોઝ ધ કંડક્ટર ઇઝ લેઝી શું આવશે કેમ મોડા આવ્યા તો કયો ઓપ્શન આવશે 46માં બી બીકોઝ ધ બસ વોઝ લેટ બસ મોડી હતી ફ્રેન્ડ્સ તમને થશે સી કેમ નહીં આવે તો સીમાં પણ બીકોઝ છે પણ એમાં વિલ છે બસ મોડી આવશે એવું થોડું આવે એ મોડો આવી ગયો કેમ મોડો આવ્યો કારણ કે બસ મોડી હતી આપણે બસ મોડી આવશે એટલે મોડો આવ્યો એવું કહીએ નહીં કારણ કે ભૂતકાળ છે ને એટલે ભૂતકાળ આવશે ગ્રેન્ડફાધર વાય ડુ યુ સેવ પોકેટ મની તું શા માટે પોકેટ મની બચાવે છે પર્પઝ પર્પઝ એટલે સો દેટ ઇન ઓર્ડર ડેટ ઇન વિથ અ વ્યુ ટુ ઇન ઓર્ડર ટુ બરાબર તો નો આઈ ડોન્ટ સેવ એની પોકેટ મની યસ આઈ સેવ ગેવ માય પોકેટ મની આઈ ડોન્ટ હેવ અ સેવિંગ એકાઉન્ટ આઈ સેવ માય મની વિથ અ વ્યુ ટુ કયું આવશે વિથ અ વ્યુ ટુ ડી choose the correct connector dash anyone committed a serious crime in the king dash condemning him to death order to make the him to the arena dash he had to choose the two door to aa to part nu che if anyone in committed jo koi serious crime kare so lapping no unit tamaro 11 mo log log pela gate princess wado the princess and the tiger If anyone committed a serious crime in the king dash instead of condemn એને મારવાને બદલે એને એરેનામાં મોકલાવે એરેના એટલે સ્થળ તો સાનાથી જોડાય એથી બરાબર તો ફ્રેન્ડ્સ આ પેપર સોલ્યુશન કરાયું છે તમે જોશો આ જ રીતે આપણે એમસીક્યુના બીજા પેપર સોલ્વ કરીશું ક્યારે